હવે આપણે જોઈશું 2.2 માં તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. તો આપણે અહીંયા જોઈશું કે એસિડ અને બેઝ બંનેમાં સમાનતા શું છે. શું એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, પાણીમાં દ્રાવ્ય થાય છે, પાણીમાં અદ્રાવ્ય થાય છે, એ બધી માહિતી અહીંયા આપણે નીચે મળી છે. તો એના માટે આપણે પ્રવૃત્તિ કરવાની રહેશે. તો અહીંયા આપી છે આપણે પ્રવૃત્તિ વિભાગ 2.1 માં આપણે જોઈ ગયા કે તમામ એસિડ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મમાં આ સમાનતા શું સૂચવે છે. આપણી પ્રવૃત્તિ 2.3 માં જોયું કે તમામ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, તેથી તમામ એસિડમાં હાઇડ્રોજન વાયુ સામાન્ય દેખાય છે. હાઇડ્રોજન વાયુ ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે, કેમ કે તે તપાસવા માટે હવે આપણે જોયું નીચેની પ્રવૃત્તિ કરી છે. તો અહીંયા પ્રવૃત્તિ 2.8માં આપણે નીચેના દ્રાવણ લેવાના છે કે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ લેવાના છે. અને અહીંયા બાજુમાં આકૃતિ 2.3માં આપેલ છે એક બીકર લેવાનું છે. એ બીકરની અંદર રબરનો બૂચ મૂકેલ છે. એ રબરની બૂચમાં બૂચ ઉપર બે અલગ એક સેમ ડિસ્ટન્સ ઉપર લોખંડની ખીલ્લીઓ મૂકેલી છે. પછી એ બંને ખીલ્લીને પોઝિટિવ અને નેગેટિવ સાથે 100 વોલ્ટનો વીજકોષ આપવામાં આવેલો છે અને બીકરની અંદર મન સલ્ફ્યુરિક એસિડ ભરેલ છે. અને એ વીજકોષ સાથે બલ્બ અને સ્વિચ ગોઠવેલ છે. તો આ પ્રમાણે આપણે સાધનની ગોઠવણી કરવાની રહેશે. બૂચ પર બે ખીલ્લીઓ લગાવો અને બૂચને 100 ml બીકરમાં મૂકો. આકૃતિ 2.3માં દર્શાવ્યા પ્રમાણે ખીલ્લીઓને બલ્બ અને સ્વિચ મારફતે 100 વોલ્ટના વીજકોષના બે છેડા સાથે જોડો. હવે બીકરમાં થોડું મન HCl હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કર્યો. પછી મન સલ્ફ્યુરિક એસિડ વડે તેનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કર્યું, એ જ રીતે ગ્લુકોઝ અને આલ્કોહોલ વડે બી જોઈ શકે છે. તો આપણને જોવા મળશે કે જ્યારે મન સલ્ફ્યુરિક એસિડમાં વીજકોષ પ્રવાહ પસાર કર્યો ત્યારે બલ્બ પ્રકાશિત થયો. તો અહીંયા આપણે જોઈએ કે આકૃતિ 2.3માં દર્શાવ્યા પ્રમાણે એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે, પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. બલ્બનું પ્રકાશિત થવું એ સૂચવે છે કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે. તો એને મતલબ એ થયો કે એસિડમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ તેના વિદ્યુત વહન આયનો રહેલા હોય છે, તેના વડે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરંતુ બેઝમાં એ આયનો રહેલા હોતા નથી એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો આ ડિફરન્ટ જોવા મળે છે કે એસિડ અને બેઝમાં, કે એસિડ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે પરંતુ બેઝ વિદ્યુત પ્રવાહનું વહન કરતો નથી. એસિડમાં ધનાયન તરીકે હાઇડ્રોજન પ્લસ અને ઋણાયન જેવા કે HClમાં ક્લોરિન ઋણાયન, HNO3 નાઇટ્રોજન ઓક્સાઇડ NO3 માઇનસ, સલ્ફ્યુરિક એસિડ H2SO4માં SO4-2, એ બધા ઋણાયનો છે. અને પછી છે CH3CO3 એસિડિક એસિડમાં પણ CH3COCOO- એ ઋણાયન છે જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. વળી એસિડમાં હાજર રહેલા ધનાયન એ સૂચવે છે કે એસિડમાં તેના દ્રાવણોમાં H+ ઉત્પન્ન કરે છે જે તેમના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે. આ જ પ્રવૃત્તિને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા આલ્કલી ઉપયોગ કરીને પુનરાવર્તન કરો. તો આપણને તારણ મળશે કે એ લોકો જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ બે છે જે લોકો વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. તો આપણને જાણવા મળ્યું કે એસિડ એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે પરંતુ બે જ વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. તો આપણને આમાં શું મળે કે એસિડમાં વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટેના આયનો રહેલા છે. ધન આયન તરીકે H+ છે અને ઋણ આયન તરીકે જે હોય એસિડ ક્લોરિન, ક્લોરાઇડ હોય તો ક્લોરિન, નાઇટ્રાઇડ હોય તો NO3-, એ બધા ઋણ આયનો રહેલા હોવાથી એ વિદ્યુત પ્રવાહનું પોઝિટિવથી નેગેટિવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, પરંતુ બેઝમાં એ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો હવે આપણે અહીંયા જોઈશું એસિડ તથા બેઝનું પાણીમાં દ્રાવણમાં શું થાય છે. તો અહીંયા પ્રવૃત્તિ 2.9માં આપેલ છે શુદ્ધ અને શુષ્ક કસનળીમાં હાજર 1 ગ્રામ ઘન NaCl એટલે દરિયાઈ મીઠું લો અને આકૃતિ 2.4માં દર્શાવ્યા પ્રમાણે સાધનની ગોઠવણી કરો. તો અહીંયા આકૃતિમાં શું દર્શાવવામાં આવેલ છે કે બે કસનળી લીધેલી છે. એ બંને કસને ચીપિયા વડે પકડી છે. પછી બીજી કસનળીમાં વિમોચન નળી વડે અને બૂચ લગાવી વિમોચન નળી વડે મૂકવામાં આવેલી છે અને વિમોચન નળીનો છેલ્લો છેડો કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી વડે એને
છેડો રાખવામાં આવે છે, કારણ કે જે હવામાં ભેજ ભેજ રહેલો હોય તો એ રક્ષક નળી રાખવામાં આવે છે. તો હવે પ્રવૃત્તિમાં શું છે કે કસનળીમાં થોડું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લો. તમે શું અવલોકન કરશો? શું વિમોચન નળીમાંથી વાયુ બહાર નીકળી રહે છે? ઉદભવેલા વાયુની ક્રમશ સૂકા અને બિના લિટમસ પેપર વડે પરખ કરો. કયા કિસ્સામાં લિટમસ પેપર રંગ બદલાય છે? ઉપરોક્ત પ્રવૃત્તિના આધાર પ્રમાણે તમે સૂક્ષ્મ એચસીએલ વાયુ અને એચસીએલ દ્રાવણ આ બંને એસિડિક સ્વભાવ વિશેનું અનુમાન કરો. જો વાતાવરણ ખૂબ જ ભેજયુક્ત હોય, વાયુને સૂક્ષ્મ કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી સૂક્ષ્મ નળીમાંથી વાયુને પસાર કરવાનું રહેશે. તો અહીંયા આપણે જોયું કે જ્યારે પાણીની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોજન ઉદ્ભવે છે, તો એસિડમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે ત્યારે પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોક્લોરિક અણુઓમાંથી હાઇડ્રોજન આયનનું અલગીકરણ થઈ શકતું નથી. એટલે શું થાય છે? HCl પ્લસ H2O એટલે એસિડનું પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? આપણને હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ પ્લસ ક્લોરિન અલગ પડે છે. હાઇડ્રોજન આયન સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું નથી, પરંતુ પાણી સાથે સંયોજ્યા બાદ અસ્તિત્વ ધરાવે છે. આમ હાઇડ્રોજન આયનોને હંમેશા એસ પ્લસ અથવા હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ સ્વરૂપે દર્શાવી શકાય છે. તો જ્યારે આપણે એમાં જોઈશું કે જ્યારે એસિડનું પાણી સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન અલગ થતું નથી, પરંતુ અલગ થાય છે ક્લોરિન અલગ થાય છે. તો HClમાં હાઇડ્રોજન વાયુનું પ્રક્રિયા કરવાથી શું થાય છે? હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ પ્લસ મળે છે Cl માઇનસ, અને અહીંયા નીચે આપેલું છે H3 પ્લસ H2O, તો H3O3 ઓ પ્લસ મળે છે, હાઇડ્રોનિયમ આયન મળે છે. એ જ રીતે બે સાથે પ્રક્રિયા કરવાથી શું થાય છે? તો એસિડ તો આપણે જોયું કે એસિડ પાણીમાં H2O પ્લસ અથવા H પ્લસ આયન આપે છે. તો આપણે બે પાણીમાં ઓગળે ત્યારે શું થાય છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા આપે છે, એને પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું થાય છે? એને પ્લસ સોડિયમ લિક્વિડ ફોર્મમાં અલગ થાય છે, પ્લસ OH એટલે આલ્કોહોલ, OH એટલે આલ્કોહોલ અલગ થાય છે. એનાથી બે તો આપણને માહિતી મળશે તો એસિડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ અલગ થતો નથી, પરંતુ બેઝની પાણી સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોહોલ મળે છે આપણને. તો અહીંયા એ જ રીતે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બી પ્રક્રિયા કરવાથી શું મળે છે? પોટેશિયમ મળે છે પ્લસ હાઇડ્રોજન માઇનસ, એટલે પોટેશિયમ પ્લસ છે ને હાઇડ્રો OH એટલે આલ્કોહોલ માઇનસ મળે છે. એ જ રીતે મેંગેનિયમ ઓક્સાઇડમાં ડાયોક્સાઇડમાં હાઇડ્રો પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે? મેંગેનીઝ પ્લસ આલ્કોહોલ મળે છે. તો બે જ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો OH માઇનસ ઉત્પન્ન કરે છે, જે પાણીમાં દ્રાવ્ય છે જેને આલ્કલી કહે છે. તો આપણે જોઈ છે તમામ બે જ પાણીમાં દ્રાવ્ય થતા નથી. આલ્કલી એક એવો બે છે જે પાણીમાં ઓગળે છે, તે સ્પર્શ સાબુ જેવો ચીકણા તુરા અને ખવાઈ જાય તેવા હોય છે. તે નુકસાનકારક હોવાના કારણે તમે તેને ક્યારેય ચાખવા કે સ્પર્શ કરવા ન જોઈએ. તો અત્યાર સુધી આપણે ઓળખી ગયા કે તમામ એસિડ H પ્લસ અને તમામ બેઝ OH માઇનસ ઉત્પન્ન કરે છે. એટલે તમામ એસિડ શું કરે છે? હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે, અને તમામ બેઝ OH એટલે આલ્કલી ઉત્પન્ન કરે છે. તેથી આપણે તટસ્થીકરણ પ્રક્રિયા નીચે દર્શાવીને રજૂ કરી શકીએ. એસિડ પ્લસ બેઝ તો પ્રક્રિયક એસિડ અને નિપજ બેઝ પ્રક્રિયક છે. આપણને નિપજમાં શું મળશે? ક્ષાર અને પાણી મળે છે. તો અહીંયા આપેલું છે H બ્રેક ઇન બ્રેકેટમાં X પ્લસ M OH એટલે બેઝ, એચ એટલે એસિડ અને OH એટલે બેઝ, તો મળે છે આપણને ક્ષાર MH. ક્ષાર એટલે કોઈ બી સોડિયમ હોય પોટેશિયમ હોય તો, અને પાણીનું અણુસૂત્ર છે H2O HOH મળે છે. તો અહીંયા શું મળે છે? H પ્લસ પ્લસ OH માઇનસ તો મળે છે H2O. તો હવે આપણે અહીંયા પ્રવૃત્તિ 2.10માં જોઈશું કે એક બીકરમાં 10 ml પાણી લો, તેમાં થોડા સાંદ્ર H2SO4 હાઇડ્રો સલ્ફ્યુરિક એસિડ ઉમેરો અને બીકરને ધીમે ધીમે ગોળ ફેરો. બીકરના તળિયે સ્પર્શ કર્યો, શું તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળે છે? શું તે ઉષ્માચેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા છે? તમે ઉષ્માચેપક પ્રક્રિયા એટલે શું થશે? ઉષ્મા બહાર નીકળે છે અને ઉષ્માચેપક શોષક એટલે ઉષ્મા શોષણ કરે છે. તો તમે જાણી ગયા છો. તો અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની છે, એસિડ અને બેઝ પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કે જ્યારે એસિડ અને બેઝ બંને પાણીમાં ઓગળે ત્યારે ઉષ્માનું બહાર નીકળે છે, મતલબ ઉષ્મા બહાર નીકળે છે, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ સાચવેતી રાખવી જોઈએ.
એસિડને હંમેશા પાણીમાં ખૂબ ધીમે ધીમે સતત હલાવતા જોઈને ઉમેરવો જોઈએ. જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે. અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાર તૂટી જાય છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્રમાં અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની ગળીઓમાં ની શીશી પર ચેતવણીના સંકેત પણ આપેલા હોય છે, તે પણ તમે નજર કરો. તો આપણે એ જોયું કે અમુક એસિડ એટલા બહુ તેજ હોય છે જે પાણી સાથે પ્રક્રિયા કરે તરત બહુ ગરમી ઉત્પન્ન કરે છે, તો શું કરે, નળી બી તોડી નાખે, તૂટી જાય છે, એવું થાય છે. તો સાવચેતી બહુ રાખવી જોઈએ. અમે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો હાઇડ્રોનિયમ આયન અને આલ્કોઆલ્કિલ H3O+ અને OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન કહે છે અને એસિડ અથવા બેઝને મંદ એસિડ ને મંદ બેઝ કહે છે. આપણે ઘરે એસિડ યુઝ કરતા જ હોય છે ટોયલેટ ક્લીન માટે, તો એ શું હોય છે, મંદ સલ્ફ્યુરિક એસિડ હોય છે. તેના અંદર એકમ દીઠ પાણી ઉમેરવામાં આવે છે અને તેના તીવ્રતાને મંદ કરી દેવામાં આવે છે. તો આ સાંદ્રતાની ઘટાડવાની પ્રક્રિયાને શું કહે છે, મંદ મંદન કહે છે. તો આ એસિડ અને બેઝને મંદન, મંદ એસિડ અને મંદ બેઝ કહે છે. હવે અહીંયા જોઈશું એસિડ તથા બેઝો દ્રાવણ કેટલા પ્રબળ છે. તો આપણે જાણીએ છીએ કે એસિડ બે સૂચકો એસિડ અને બેઝ વચ્ચે ભેદ પરખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આપણે અગાઉના વિભાગમાં મંદન અને દ્રાવણોમાં H+ અને અથવા OH- આયનોની સાંદ્રામાં થતા ઘટાડા વિશે શીખી ગયા. શું આપણે દ્રાવણમાં રહેલા આયનોની માત્ર જથ્થાત્મક રીતે જાણીએ છીએ? શું આપણે નક્કી કરી શકીએ કે એસિડ અથવા બેઝ કેટલા પ્રબળ છે? આપણે સાર્વત્રિક સૂચક કે જે કેટલાક સૂચકોનું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને આમ કરી શકીએ છીએ. સાર્વત્રિક સૂચક દ્રાવણમાં હાઇડ્રોજન આયનોની જુદી જુદી સાંદ્રતાને જુદા જુદા રંગ દર્શાવે છે. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપન એકમને પીએચ માપક્રમ કહે છે. તો અહીંયા પીએચ માપક્રમ એટલે શું, તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચમાં પી જર્મન શબ્દનો પોટેન્જન કે જેનો અર્થ થાય છે શક્તિ સૂચવે છે. હાઇડ્રોજન એ શક્તિનું વિસ્ફોટક છે એટલે શક્તિનું પ્રતીક કહેવાય, શક્તિ કહી શકીએ. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 ખૂબ જ એસિડિકથી 14 ખૂબ જ આલ્કાલાઇન એટલે બેઝ, 0 થી 14 એસિડથી બેઝ સુધી પીએચની માપન કરી શકીએ છીએ. પીએચને એક સાધારણ સંજ્ઞા તરીકે ગણાવી જોઈએ જે દ્રાવણમાં એસિડ કે બેઝ સ્વભાવ સૂચવે છે. જે હાઇડ્રોજન આયનોની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું. તો અહીંયા જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું હોય છે. હાઇડ્રોનિયમ આયન એટલે H3O+. તો તટસ્થ દ્રાવણની પીએચ વેલ્યુ 7 હોય છે. પીએચ માપક્રમ પર 7થી ઓછા મૂલ્ય એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. જેમ પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH- એટલે આલ્કલી આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે કે જે આલ્કલીની પ્રબળતામાં થતો વધારો સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચયચરિત પેપરમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા એક પેપરને આપવામાં આવી છે પીએચ વેલ્યુ માપવા માટે. તો અહીંયા 0 થી 14 સુધી છે, ઓરિજિનલમાં 0 થી 14 સુધી અંક આપેલા હોય છે. તો 0, 7 અને 14, તો 7થી ડાબી બાજુ તમે જશો તો એનો એસિડ સ્વભાવ બતાવશે અને 7 થી 14 વચ્ચે જશો તમે તો શું, બેઝ બતાવશે. તો અહીંયા શું બતાવે છે કે 0, 7 થી નીચે તમે જશો તો એને મૂલ્ય એસિડિક દ્રાવણ સૂચવે છે અને 7થી ઉપર 14 સુધી જશો તો એ પીએચ વેલ્યુ બતાવે છે. હા, બેઝ છે એવું બતાવશે, હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે. તો અહીંયા આપેલું છે કે 7 થી 0 તરફ જશો તો હાઇડ્રોજન પ્લસ આયનની સાંદ્રતામાં વધારો જોવા મળશે અને 7 થી 14 તરફ જશો તો હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં થતો ઘટાડો જોવા મળશે. જ્યારે હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં વધારો જોવા મળે તો એને શું છે, એસિડિક સ્વભાવ વધુ, મતલબ એ એસિડિક છે. 0 હોય તો બહુ તેજ એસિડિક હોય છે, જેમ જેમ 1, 2, 3, 4, 5 આવશે એમ એમ એસિડિક સ્વભાવ થોડો થોડો ઓછો થતો જશે. એ જ રીતે 7માં 14 હોય એટલે બહુ તેજ બેઝ હોઈ શકે, પરંતુ 13, 12, 11 એ રીતે ધીરે ધીરે લો બેઝ સ્વભાવ હોઈ શકે છે. એને તો એના માટે અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની રહેશે.
एक कोष्टक बनावो तमे, द्रावण लेवाना छे, तो एमां लाल भोजन पहला, लाल भोजन पछी, तो एमां पीएच पेपर मूकशो तमे तो पीएच रंग केवो थशे, पीएच वेल्यू भी बतावशे, एनो स्वभाव कयो छे, एसिडिक के बेज छे, ए तमे जोई शको छो लाल शुं छे, बेज छे, लींबूनो रस एसिडिक छे तो एनो कलर लाल थई जशे, गाजरनो रस, कॉफी, टामेटानो रस, नळनुं पाणी, 1 mg NaOH वन एम सोडियम हाइड्रोक्लोरिक एसिड। तो अँ आपेलू है कि जठरनो रस ए एसिडिक है, जठर में जे आपणे होय छे ने जठरनी अंदर ए बहु तेज एसिड होय छे, जे कोई भी वस्तु ने पिगाड़ी सके छे। तो जठर रसनी पीएच वेल्यू केटली छे? 1.2 आशरे। लींबू रसनी पीएच वेल्यू केटली आपेली छे? 2.2। शुद्ध पाणीनी प्योर शुद्ध पाणीनी पीएच वेल्यू होय छे 7.4। मिल्क ऑफ मेग्नेशिया दूधनी वेल्यू, मिल्क ऑफ मेग्नेशिया एनी होय छे 10, सोडियम हाइड्रोक्साइड एनी पीएच वेल्यू होय छे आश्रे 14। तो एसिड अने बेजनी प्रबलता अनुक्रमे उद्भवता हाइड्रोजन प्लस आयनों अने ओएच माइनस आल्कली आयनों की संख्या पर आधार राखे छे। जो आपणे समान सांद्रता धरावता हाइड्रोक्लोरिक एसिड अने एसिटिक एसिड लईए जेम के 1 મોલર, तो તેઓ જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે। એસિડ કે જે વધુ માત્રામાં હાઇડ્રોજન આયન આપે છે તે પ્રબળ એસિડ કહે છે, અને એસિડ કે જે ઓછી માત્રામાં હાઇડ્રોજન પ્લસ આયન આપે છે તેને નિર્બળ એસિડ કહે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રબળ એસિડ કોને કહેવાય અને નિર્બળ એસિડ કોને કહેવાય। તો પ્રબળ એસિડમાં વધુ માત્રામાં હાઇડ્રોજન પ્લસ આયનો હોય છે અને નિર્બળ એસિડમાં ઓછી માત્રામાં હાઇડ્રોજન પ્લસ આયનો હોય છે। तो आप दैनिक जीवन में पीएच नु महत्व शू है, शू वनस्पति और प्राणियों पीएच संवेदनशील होना अपने जुजू आप शरीर 7.0 થી 7.8 पीएच की मर्यादा में कार्य करे। तो आप शरीर क्या मर्यादा में काम करे? 7.0 થી 7.8 पीएच की मर्यादा में काम करे। सजीवों मात्र पीएच मर्यादित फेरफार में टकी सके, जयरे वरसाद पाणीनी पीएच 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કરે છે। એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીમાં પીએચ ઘટાડે છે। આવી નદીઓ જળચર જીવનનું અસ્તિત્વ મુશ્કેલ બને છે। એસિડ વર્ષા કેવી રીતે કહી શકો કે આ એસિડ વર્ષા છે? કે જ્યારે વરસાદી પાણીમાંની પીએચ વેલ્યુ 5.6 કરતાં ઓછી હોય ત્યારે એ વરસાદને એસિડ વર્ષા થઈ કહેવાય। એ એસિડ વર્ષા શું થાય? એ વરસાદ પાણી દ્વારા નદીમાં જાય તો નદીમાં રહેલા જીવ જળચર પાણીને પણ નુકસાન થાય છે, એ જીવ અસ્તિત્વને મુશ્કેલમાં કરી શકે છે। તો શુક્રનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળા સ્પર્ધા જાડા વાદળનું બનેલું છે। શું તમને લાગે છે આ ગ્રહ પર જીવન શક્ય છે? ના, શક્ય ના હોઈ શકે, કારણ કે તે એસિડ વર્ષા થાય છે। તમારા બગીચાની માટીનું પીએચનું શું છે? વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી પીએચ જાણવા તમે જુદી જુદી જગ્યાએ માટી એકત્રિત કરો એ પ્રવૃત્તિ કરવાની છે તમારે। તો અહીંયા પ્રવૃત્તિમાં આપેલી છે, એક કસનળીમાં 2 ગ્રામ માટી લો, તેમાં 5 ml પાણી ઉમેરો, કસનળીમાં ઘટકોને હલાવો, ઘટકોને ગાળી લો અને કસનળીમાં ગાળણ એકત્ર કરો। સાર્વત્રિક સૂચક પત્રની મદદથી આ ગાળણની પીએચ તપાસો। તમારા વિસ્તારમાં આ વિસ્તારની વનસ્પતિના વિકાસ માટે આ માટીનો ઉપયોગ કરી શકો છો। આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ શું છે? તો આપણા પાચન તંત્રમાં પીએચ એ અત્યંત રસપ્રદ વાત એ છે કે આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે। તમને નવાઈ લાગશે કે આપણા જઠરમાં પણ એસિડ રહેલો છે। તો આપણે કેવી રીતે જીવીએ છીએ? તો આગળના ધોરણ 7માં આપણે ભણી ગયા કે જઠરની દિવાલ બહુ મજબૂત દિવાલ હોય છે, જે એસિડને પણ સંગ્રહિત કરી શકે છે। તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે। અપચા દરમિયાન જઠરમાં ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે દર્દ અને બળતરાનું કારણ બને છે। એને આપણે એસિડિટી થઈ હોય છે એવું આપણે કહીએ છીએ। કડી વખત આપણે છાતીમાં બળતરા થાય છે, તો એનું કારણ શું છે? કે આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું છે। તો ઘણી વખત આપણે ખોરાક કહીએ તો અપચો થાય છે, તો એ અપચાના કારણે એસિડ ઉત્પન્ન થાય છે, જેના લીધે આપણને છાતીમાં ને પેટમાં બળતરા થાય છે। આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે, જેને એન્ટાસિડ કહે છે। આ પકડની શરૂઆતમાં આવો જ એક ઉપાય તમે જરૂર સૂચવ્યો છે,
एंटासिड वधारे वधारा एसिड ने तटस्थ करे छे। એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જે મદ બેઝ છે એ આ હેતુ માટે આવાના ઉપયોગમાં લેવાય છે। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ મિલ્ક, આપણે કોઈ બી એસિડને ઠંડુ પાડવા માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, દૂધ એ બેઝ છે। તો એ શું કરે છે, જ્યારે એસિડ બહુ તેજ ઉત્પન્ન થાય ત્યારે એને દૂધ પીવાથી, ઠંડુ દૂધ પીવાથી એ એસિડને ઠંડો પાડે છે, તટસ્થ કરી દે છે। તો આપણે આગળ આપણે શીખી ગયા કે એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા થવાથી શું થાય છે, તટસ્થ થઈ જાય છે, મતલબ પાણી ઉત્પન્ન થાય છે એનાથી। તો તમે જોઈ ગયા કે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે શું થશે, આપણા શરીરને રાહત થાય છે, ઠંડક વળે છે। મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે તેમાં દાંતનો સડો જરૂર થાય છે। દાંતનું ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફોરેટનું બનેલું છે તે શરીરનો સૌથી સખત પદાર્થ છે, તે પાણીમાં દ્રાવ્ય થતું નથી, પરંતુ મોઢાની અંદર પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે। મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન થાય છે। ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને બેઝ અટકાવવાનો ઉત્તમ ઉપયોગ છે। દાંત ચોખ્ખા કરવા માટે વપરાય ટૂથપેસ્ટ જે સામાન્ય બેઝ હોય છે તે વધારાના એસિડને તટસ્થ કરી શકે છે અને દાંતનો સડો અટકાવી શકે છે। તો આપણે અહીંયા જોયું કે જ્યારે આપણે મોઢાની પીએચ વેલ્યુ 5.5 કરતાં ઓછી થાય ત્યારે આપણા દાંતમાં સડો થઈ જાય, ઘણા લોકોને થતો જ હોય છે દાંતમાં સડો થઈ ગયો, નાના બાળકોને ખાસ થતું હોય છે, કારણ કે એ લોકો શું ખાતા હોય છે કે ચોકલેટ ખાતા હોય છે, બીજું વધારાનું બધું ખાવાથી એમને શું થાય, દાંતમાં સડો થાય છે। તો શું થાય છે કે દાંતના ઉપર કેલ્શિયમ ફોસ્ફેટનું એક સખત આવરણ આવેલું હોય છે, તે પાણી પીવાથી કશું થતું નથી, પાણીમાં દ્રાવ્ય થતું નથી, પરંતુ જ્યારે મોઢાની અંદર પીએચ વેલ્યુ 5.5થી ઘટી જાય કે જે એ ઘટી કેમ જાય કે આપણે ખોરાક ખાધા પછી એને બરોબર સાફ ના કરીએ, દાંતના ખૂણામાં રહી ગયેલો હોય, કોઈ એવા સુગર ખાધું હોય ખાંડ ખાવાથી, કે જેનાથી શું થાય છે એસિડ ઉત્પન્ન થાય છે। એ એસિડ શું કરે છે, એ દાંતને સડો પેદા કરે છે। તો એને સાફ કરવા માટે આપણે શું કરીએ છીએ, કોલગેટ કરીએ છીએ, કોલગેટ બ્રશ રોજ સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, તો કોલગેટ એક બેઝ છે, તો એના કારણે દાંતનો સડો અટકાવી શકીએ છીએ। તો હવે પ્રાણીઓ અને વનસ્પતિ દ્વારા થતા રાસાયણિક યુદ્ધની આત્મસંરક્ષણ, શું તમે ક્યારેય મધમાખીને ડંખ માર્યો છે, તો હા મધમાખી ડંખ મારે એટલે તો એસિડ મુક્ત કરે છે જેના કારણે દર્દ અને બળતરા ઉત્પન્ન થાય છે। ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડા ઉપયોગ રાહત લગાવો તો તમને રાહત થાય। તો આપણે નાના મધમાખી જોઈ છે, મધમાખી કરે ત્યારે શું થાય, સોજો આવી જાય છે, તો આપણે શું લગાવીએ છીએ, મીઠું લગાવીએ છીએ, ભીનું મીઠું લગાવવાથી આપણે સોજો બળતરા ઓછી થઈ જાય છે અને સૂજન પણ ઓછી થઈ જાય છે। તો ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા આપણે લગાવીએ છીએ, એટલે મીઠું, કવચના પાંદડામાં ડંખવાળા રોમન મિથોનિક એસિડ મુક્ત કરે છે જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે છે। તો અહીંયા આપેલું છે કે કુદરતી તટસ્થિકીના વિકલ્પો પૂરા પાડે છે, કે કવચ જંગલમાં ઉગતી એક તૃણીય વનસ્પતિ છે, જ્યારે તેનો આકસ્મિક રીતે સ્પર્શ થઈ જાય ત્યારે તેને ડંખ મારતા રોમ ધરાવતા પાંદડા પીડાદાયક ડંખનું કારણ બને છે, તેમના દ્વારા મિથોનોઇક એસિડમાં સ્ત્રાવ થવાના કારણે આમ બને છે। ડોક સોડ કે જે અવારના જંગલમાં કવચ સોડની આસપાસ ઉગે છે, તેના પાંદડા ડંખવાળા ભાગ પર ઘસવા એ તેનો પરંપરાગત ઉપચાર છે। શું તમે ડોગ સોડની પ્રવૃત્તિ વિશે અનુમાન કરી શકો છો, જેથી હવે તમે ટ્રેકિંગ દરમિયાન આકસ્મિક કવચના સોડને સ્પર્શ કરી લો તો આપણને ખબર પડી જાય કે બેઝ લગાવવાથી આપણને રાહત મળી શકે છે। તો અહીંયા કેટલાક કુદરતી સ્ત્રોતો આપે છે, એમાં કયા કયો એસિડ રહેલો છે એ આપણે અહીંયા જો, તો વિનેગરમાં કયો રહેલો છે, એસિટિક એસિડ રહેલો છે, સંતરુમાં કયો એસિડ છે, સાઇટ્રિક એસિડ, આંબલીમાં છે ટર્ટરિક એસિડ, ટામેટું હોય છે એનામાં ઓક્ઝેલિક એસિડ રહેલું હોય છે, ખાટું દૂધ એટલે દહીંમાં કઈ રહેલું હોય છે, લેક્ટિક એસિડ, લીંબુમાં કઈ રહેલું હોય છે, સાઇટ્રિક એસિડ, કીડી જ્યારે ડંખ મારે છે ત્યારે ડંખમાં લિક્વિડ છોડે છે તો એ ડંખમાં કઈ રહેલું હોય, મિથેનોઇક એસિડ, પછી કવચનો ડંખ એટલે જે પાન જોઈએ કવચનો ડંખમાં કયો હોય છે, મિથેનોઇક એસિડ હોય છે। તો હવે આપણે ક્ષારનું નેક્સ્ટ પાઠમાં આપણે જોઈશું।